સરસ, ચાલો હવે હાજરી પૂરવાની છે, અહીંયા ધ્યાન આપજો બધા. બકો બકો હાજરી છે સાહેબ, તકલીફ તો રહેવાની. કવિ ગેરહાજર નથી. સોનુ સોનુ તને મારા ઉપર ભરોસો નહીં કે નહીં કે. અમર કોટાણા છગન મગન નટુ ગાંડો વિક્રમ ઠાકોર વિકાસ એટલે હું નહીં તું ભૂલી ગયો પૂરો ભરાડી સાહેબ કારું કબાડી એટલે અત્યાર સુધી ક્યાં હતો કેમ કચરો વીણવા ગયો ભાઈ સારું સારું કાલ થી વહેલો આવજે ચાલો હવે કસરત કરવાની છે એક સાત ઉભા થાવ ભલે કેમ દાંત કાઢો છો બધા એક સાત વિશ્રામ ભલે કસરત કરતા નથી આવડતું સાહેબ અમને આમાં ખબર ના પડે અમને તો અજબ અને લગર વગર માં જ ખબર પડે ઠીક ચાલો હવે હું માસ્ટર જમલલાલ બલબલાની સીધા દોર કરી દઉં હવે આડાવડા થયા વગર એક સાત હજાર બમ્પ એક સાત લગર વગર એક સાત હજાર બમ્પ એક સાત લગર વગર એક સાત બેસી જાઓ અલ્યા તને અલગથી કેવું પડશે બેઠી જાવે ચલો કાલે કવિતા બાકી કરી લાવવાની કીધી હતી કોણ કરી લાવ્યું છે બોલો બોલ વિક્રમ ઠાકોર બીજું કોણ પાકું કરીને લાવ્યું છે બોલો સર બોલ વિકાસ ગલી ગલી રે રાવો ચોલી જીઓ રે બાહુબલી અમે ભેસ ભેસ બાહુબલી વાળી અને કેમ વાત કર તો બંધ થા ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે બોલો સાહેબ બોલ કારું કબાડી રોટલો ફૂલે નહીં તાવડી શું કામ ની તારો બાપુ બોમો ફોડે રે તારી માં ટીકડી ફોડે રે હવે ભેસ ભેસ બોમ ફોડવા વાળા કોઈને સાચી કવિતા નથી આવડતી ચલો બીજી કોને આવડે છે બોલું સાહેબ બોલ સોનો સોનાની સાકળે બાંધ્યો ઈડોળો આંબાની દાળ રૂપાના કડલા ચાર વાલો મારો ઈચ્છે ઈડોળો આંબાની દાળ જો આને કહેવાય કવિતા હાથમાં છે વિસ્કી વાળાઓ ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે તેના જવાબ આપજો ચાલો પહેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં હાથમે છે બોલ છગન ભુલ્લા કાકાના ઘરેથી બંકલ કાકાના ઘરેથી યાસિન કાકાની વાડીમાંથી જીઓના ને આર્યાના ટાવર પાછળ આખું જાય છે ઠીક હવે બેસી જા અને ટોપી સરખી કર સાચો જવાબ કોણ આપશે સર મને આવડે બોલ લટુ ગાંડા કોની ચડી પહેરી આવ્યો છે કેમ તારા બાપા ની મારા બાપા ભૂલથી મારી પહેરી ઠીક બેસી જા હવે કાલથી તારી પહેરી ને આવજે પછીનો સવાલ ચાલો સૌથી મોટો વાર કયો અરે બોલ બુરા એટલે તને તો જ્યાં હોય બધું જમણવારનું શું છે ખાઈ પીને જાડો થઈ ગયો છે તે ચાલો પછીનો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે બોલ અમાર એટલે તારા નાકમાં તો શેડા છે બેસી જા પછીનો સવાલ દુનિયાના ત્રણ ખંડોના નામ આપો બોલ અમાર શ્રીખંડ અખંડ ને પાખંડ એટલે એશિયા યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા બેઠી જા એટલે વિકાસ કેમ દાંત કાઢે છે જી સર આ તારા દાંત કેમ પીળા દેખાય છે સાહેબ એવો થયું કે નિશાળાનું મોઢું થતું હતું અને તમારી ભીખે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું હું ચમનલાલ માસ્તર
ભલભલા ને સીધા દૂર કરી દો, બે સીધા આવે અને દાંત કાઢતો બંધ થા. બહુ લાગી છે. અલે આ આવ્યો એવો સપ્રેસ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલે આ ક્યાં જાય છે? સેનિટેશન માં જા. સાહેબ સેનિટેશન માં મુંજારો આવે, બાર ખુલ્લા માં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાવ તું સાહેબ. પછીનો સવાલ. ચલો, સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ લટુ ગાંડા. સાપાન. બેઠ. પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? સાહેબ બોલો. બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા બેસી જાવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલો. અરે બોલ કવિ. વોશિંગ મશીન. અરે વોશિંગ મશીન માં કપડાં ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બઢિયા. સાહેબ ત્યાં મારતા નહીં, ત્યાં ગુમડું થયું છે. તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો? ઈ ભગવાન, આ છોકરાઓનું શું થશે? તમારું થશે તે અમારું થશે. ઈ કોણ બોલ્યું? હું ચમનલાલ માસ્ટર. બલબલા ને સીધા દોર કરી દઉં. સાહેબ આવું. અલે આટલી બધી વાર કેમ લાગી? ક્યાં ગયો છે? એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથમાં ધોઈને આવ્યો છે? સુંગી જોઉં ને. અરે આગો જા, આગો જા. પછીનો સવાલ. ચલો, એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ. બોલ કારું કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરા નું કામ આપણે કરવાનું, અહીં ક્યાં આગ બુઝાવવાનું? હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લે? તમે મને એક પણ લાડવો આપ્યો નહીં. અરે પણ માની લે ને, તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવા માંથી મેં 5 લાડવા લઈ લીધા, તો તારી જોડે કેટલા લાડવા હતે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની જ ને, તમારા બાપાનું શું જાય? બેસ માનવા વાળી, 5 લાડવા વધે. બેસી જા. હવે કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલો. હા બોલ. સાહેબ મારા કોપા વાડીએ હોય જાય છે, ત્યાંથી મને કહે છે સોનો તને મારા ઉપર ભરોસો નહીં.